તમે પણ મિસ્ટર મહેતા, અરે તમને વોક પર જવાની શી જરૂર છે? જરા તમારા પગને આરામ તો મળવા દો. તમે તો બસ કોઈની વાત સાંભળતા જ નથી. ખબર છે તમારા પગમાં હજી પણ સ્વેલિંગ છે, અને ડોક્ટરે કીધું છે કે 4-5 દિવસ તમને આરામ કરવો પડશે. અને તમે છો કે મારી વાત સાંભળતા નથી. એને એક હું છું કે તમારું બહુ ધ્યાન રાખું છું. થોડા તો દુખે છે બાવિકા. તમે શું ચાહો છો કે આ દુખાવો છે એ વધારે થઈ જાય, અને પછી ડોક્ટર કહેશે કે ભાવિકા તમને સમજણ નહીં પડતી, તમને વધારે તકલીફ થઈ જશે, અને પછી ડોક્ટર છે ને મને વળશે, ત્યારે છે ને તમને ખૂબ જ આનંદ થશે. કેમ? બાવિકા તમે બહુ ડરો છો. અરે ડરવું પડે છે મિસ્ટર મહેતા, કેમ કે જો તમારું દર્દ વધી છે ને તો ડોક્ટર કોને વળશે? અરે મને જ વળશે ને. અને મને છે ને કોઈની પણ વાત સાંભળવી જરાય નથી ગમતી. અને આમ પણ મિસ્ટર મહેતા, તમારો એક એક દિવસ છે ને બહુ જ કિંમતી છે. તમને ખબર છે તમે 4-5 દિવસથી ઓફિસે નથી ગયા. અરે કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે. પણ ભાવિકા બિઝનેસ તો તમે સંભાળ્યો છે ને. અરે મિસ્ટર મહેતા, હું તમારી એક સ્ટાફ છું, હું માલકિન થોડી છું. અરે જે ડિસિઝન તમે લઈ શકો છો એ હું થોડી લઈ શકું છું. હા એટલું છે કે હું તમારા કામ પર ધ્યાન આપી શકું છું, ડિસિઝન તો નથી લઈ શકતી ને. તમારું કામ છે મિસ્ટર મહેતા કે તમે ફરીથી પોતાને સ્ટાફ કીધો. અરે મિસ્ટર મહેતા, જે સચ્ચાઈ છે એ તો કહી રહી છું. મિસ્ટર મહેતા, આ સચ્ચાઈ છે, એને તમે જુટલાવી નથી શકતા. વાત સાચી છે ને ભાવિકાની? હા જો કેવી સરસ વાત કરે છે. અરે આવો રમણીક ભાઈ, હવે તમે જ છે ને મિસ્ટર મહેતાને કંઈક સમજાવો. ના રે બાબા, હું નથી સમજાવી શકતો. મેં કસમ ખાધી છે કે હું કોઈને સમજાવું નહીં. અરે ભાવિકા તું મને કે, આપણે કોઈને સમજાવી શકીએ? જે માણસ થોડી થોડી પણ સમજવાની કોશિશ કરે એને. આ દિલીપભાઈ મહેતા છે બહુ મોટો માણસ. મેં જોયું છે ને ઘણા વર્ષથી આ માણસ નાની મોટી નોકરી કરીને, મહેનત કરીને આટલો મોટો બિઝનેસમેન થઈ ગયેલો છે. આ કોઈની વાત માનતો નથી, અને આ કોઈનો અધિકાર પણ માનતો નથી. હું એને સમજાવવાનું નથી. આજે કેટલો મોટો બિઝનેસમેન થઈ ગયેલો છે,
અરે તમે સાચું કહી રહ્યા છો રમણીકભાઈ, મિસ્ટર મહેતાને આ વાતને સમજવું જોઈએ. એનીવે તમે બંને જણા વાતો કરો, હું તમારા માટે ચા લઈ આવું છું. હા જોયું કેવી કેવી સરસ છોકરી મળી છે, બેબી છે આપણી. સાંભળો એનું, તબિયત કોની બગડશે, મારી કે તમારી? પછી સમજતા નથી. અચ્છા, આ બુઢ્ઢાની વધારે સેવા થઈ રહી છે. આ શું કરો છો? મારો હાથ છોડો. કેમ? અરે પતિ છું તારો. અરે પતિ છો ખબર છે મને. અરે દિવસમાં તો કામ કરવા દો. મને છે ને બહુ બધા કામ કરવાના છે. તમારી જેમ છે ને હું ટાઈમ પાસ નથી કરતી. ભાવિકા જો વધારે પટર પટર નહીં કરો, પહેલા જ કહું છું. અરે જરા તને ચાન્સ મળે તો તું એવું પટર પટર કરે છે કે સાંભળવાવાળાના તો કાન પાકી જાય છે. અરે તો તમે પણ મારી વાત સાંભળી લો તરું. કઈ કામ કરો, કઈ એવું કામ કરો કે આપણી લાઈફ બની જાય, આપણું ઘર બની જાય. હું મારું સંસાર સજાવી શકું. અરે કામ તો કઈ કરતા નથી, બસ મારા પર રોપ જમાવ્યા કરો છો. ભાવિકા, અરે તું બધી વાત તો સમજે છે ને, તો શું કામ વાત કરે છે? અરે એટલા માટે વાત કરું છું કે ફક્ત પ્રેમ કરવાથી પેટ નથી ભરાતું, સમજી ગયા? સમજા કર. અરે મને આજે પણ મોડું થયું. આજે હું વાત કહું તને, મારે તો આજે અહીંયા આવવાનું મન જ નહોતું. વરસાદ કેટલો છે, રસ્તામાં પાણી ભરાઈ ગયેલું છે. પેલા રિક્ષાવાળાને હાથ કર્યો, એ રોકાણો નહીં. બસમાં કેટલી બધી ગર્દી, આ ગર્દીમાં હું ચડું આ ઉંમરમાં? મારું તો આજે ઘરેથી બહાર નીકળવાનું મન જ નહોતું. તમે સમજતા નથી, મેં તમને કેટલી વાર કીધું કે ભાઈ દિલીપભાઈ મારા માલિક, મને હવે રજા આપો. પણ તમે છો કે કાન પર હાથ મૂકી દો છો. આવી ગયા પછી આ ટોપિક પર? અરે આવું પડે દિલીપભાઈ, તમારો કરોડનો કારોબાર છે. અરે જમીનની બાબતમાં બહુ બધી મહેનત કરવું પડે ભાઈ. પહેલા નાનો એગ્રીકલ્ચર કરો, પછી એનું પ્લોટિંગ કરો, પછી એને વેચો. આટલી બધી મહેનત કરવી પડે. આ મેં હવે ઘણું બધું કામ ભાવિકા સંભાળે છે ના. જ્યારથી ભાવિકા તમારે ઘરે પેંગેશ તરીકે રહેવા આવેલી છે, ત્યારથી બધું કામ સરખું કરે છે. અરે તમારી પણ ચિંતા કરે છે, તમને દવા આપે છે, જમવાનું જોઈ છે, બધું કરે તમારા માટે. તમે કેવા શું માંગો છો રમણીભાઈ? અરે હું એ જ કહેવા માંગુ છું, જે ભાવિકાનો પતિ છે તરુણ, એને તમારા કામમાં ઇન્વોલ્વ કરો હવે અને મને છૂટી આપો. નહીં મને ખબર છે, અને આનું મોડું જ કહે છે કે આ માણસ સારો નથી. પણ ભાવિકાનો પતિ છે, ભાવિકા એને સમજાવશે અને સમજદાર હશે તો પછી તારું કામ બધું સરખી રીતે કરી શકશે તરુણ પણ. એમે ભાવિકા તારા પર કેટલું પ્રેમ કરે છે. નહીં બંને જવાન છે, સંભાળી લેશે કામ. અને તને પણ તારું બધું કરવા માટે કોઈ તો માણસ જોઈએ કે નહીં ઘરમાં, મને કે? અરે તને સંભાળવા માટે કોઈ તો માણસ ઘરમાં જોઈએ કે નહીં? તને મારી વાત માનવી છે કે નહીં? ચાલો અંદર ચાલો. હવે કોઈની વાત નથી માનવાનો, બસ પોતાની જ કર. તને કોઈ કહે તો તારું અપમાન થઈ જાય. તારા જેવા કરોડપતિની હાલત એવી જ થાય છે. તું કોઈની વાત માનવાનો નથી. પછી સામેવાળો સાચો હોય કે ખોટો, તું કોઈ દિવસ સાંભળ્યું છે એનું? કોઈ દિવસ સાંભળતું નથી. તબિયત નથી બરાબર. અને બાપ સમાણ બીજાનો કાકા
રમણીક કાકા તરુણ હા બાબા ચાલ આવી છું આ ચાલો રમણીક કાકા તમે નાસ્તા માટે નાવ ઝુકામ પાડી અરે કેટલું ખાવાનું ઘરેથી નીકળો તો ઉપમા ખાઈને નીકળો તો હવે અહીંયા પાછો નાસ્તો કરીશ તો જમીશ શું અરે બે ઇડલી ખાવાથી શું ફરક પડે છે તમે બૈરાઓને ખવડાવે ખવડાવીને મારી નાખશો હવે આ ઉંમરમાં કઈ હજમ તો થવું જોઈએ કે નહીં પેટ જો મારું દિલીપ તૈયાર થઈ ગયું જોઉં છું એમને છે ને બહુ મોડું લાગે છે એ દરેક વાત પોતાની મરજીથી કરે છે જોઉં છું ઉંમર થઈ ગઈ છે બિચારાને શું કરે તો છે તું તૈયાર કરે હા હું તૈયાર કરું છું જા તરુણ હું સાચું કહું તને કેવી સારી બૈરી મળે છે તને કેટલું કામ કરે છે સવારે 6 વાગે થી રાત મોડા સુધી કામ કરે છે ઘરનું કામ ઓફિસનું કામ હું તો હેરાન થઈ ગયો એની એનર્જી જોઈને અચ્છા હા અને મિસ્ટર મહેતાનું કામ કેટલું કઠિન છે ખબર છે તમને એમને સંભાળવાનું કઈ છેલ્લું નથી આ વાત તો તે સાચી કરી હા તરુણભાઈ પણ દિલીપ પેલા એવો નહોતો એકદમ જિંદાદિલ અને રંગીજ મિજાજ હતો રસિક એકદમ પણ સચ્ચાઈમાં એને કઈ ફૂલને પથ્થર બનાવી દીધો આજે દિલીપ પાસે શું નથી ગાડી છે બંગલો છે પૈસા છે બધું જ છે પણ એની પાસે આપણું કોઈ માણસ નથી આઇસોલેશન એકલું રહેવાનું એ માણસને મારી નાખે છે હવે તો એમને આ બંગલામાં બોલાવી દીધા ને અમને આ દિલીપે સારી વાત કરી ભાવિકા એનો બહુ ખ્યાલ રાખે છે તમે પણ જરા એક્ટિવ બનો યાર તમે કઈ કરો સરખી રીતે કામ કરો ઈમાનદારીથી કામ કરો તમારું ભલું થઈ જશે હા કાકા હું જોબ શોધું છે ને અરે જોબ જોવાની શું જરૂર છે અહીંયા છે કામ તમારા માટે આટલું બધું કામ છે આટલું કામ છે કે તું સંભાળી નહીં શકીશ અને આ બધું કામ કરવા માટે દિલીપને ઘરનો કોઈ માણસ જોઈએ છે અને તારા જો બીજો કોઈ છે નહીં માફ કરજો રમણીકભાઈ કેમ હું કોઈના પર ડિપેન્ડ રહેવા નથી માંગતો અને હું નથી ચાહતો કે મિસ્ટર મહેતા છે ને એ મને એકદમ જબરદસ્તી કરે છે ફોર્સ કરે છે અમે અહીંયા પેઇંગ ગેસ્ટ રહે છે અને તો પણ ભાડું આપે છે અમને કોઈનો અહેસાન જોઈતો નથી મફતનું જોઈતું જ નથી અને મફતનું લેવાનું કાકા અમારા સ્વભાવમાં જ નથી અમારા ખૂનમાં જ નથી એવી વાત કરે છે તારી વાત સાચી છે તરુણ પણ કામ તો કરવું જ પડે ને બહાર પણ કામ કરશો કે નહીં તો અહીંયા કરો ઘરનું કામ કરો મહેનત કરો જેવી રીતે ભાડું આપો છો એવી રીતે દિલીપ પાસેથી પગાર લો તમે ના રમણીક કાકા આ સારું નહીં લાગે મને લોક શું કહેશે તમને ખબર કે એટલા મોટા પૈસાદાર માણસને ધણી ધણિયાની મળીને ફસાવતા છે કોઈ નહીં કે છે દિલીપને કોઈ પણ નથી એનું પોતાનું કોઈ નથી કોઈ પણ નથી બેટા નથી બેટી નથી હા એની વાઈફ હતી પણ એને ડિવોર્સ લઈ લીધો રમણીક કાકા અમે બીજી બાબતમાં વાતો કરીએ ચા પીઓ ચા ઠંડી થાય છે પ્લીઝ
મહેતા મિસ્ટર મહેતા તમને છે ને ઓફિસે જવાની કોઈ જરૂર નથી પણ તમે છે ને મારી કોઈ પણ વાત માનતા નથી ભાવિકા મારી પાસે જરૂર મીટિંગ છે તો ઘરમાં બોલાવી લેત ને પાર્ટીને કઈ જરૂર તો નથી તમે ઓફિસે જાઓ અરે તમે કોઈની નોકરી થોડી કરો છો તમે તો બિઝનેસ કરો છો યુ આર અ બિઝનેસમેન અને મિસ્ટર મહેતા જમીનની ડીલ કરવી છે તો નોર્મલી પાર્ટીઓને ઘરે જ બોલાવવાનો હોય છે ખેર છોડો તમે તો મારી વાત માનવાના નથી ચલો હું તો તૈયાર છું અને નાસ્તો પણ તમે પૂરો નથી કર્યો મેં જ્યુસ પણ અડધો પીધો મને નથી ભાવતો પણ મિસ્ટર મહેતા તમે સમજતા નથી તમને દવા પણ લેવી છે ને અરે પેટમાં કંઈક હશે તો જ તમે દવા લઈ શકશો ને મિસ્ટર મહેતા તમને છે ને પ્રાઇમરીના સ્ટુડન્ટની જેમ વળવું પડે છે અને આ તમે તો છે ને મને ટીચરની બનાવીને મૂકી દીધી છે સમજાવીને મનાવીને કોઈ ફાયદો જ નથી થતો હવે તમને છે ને ડરાવીને અને ધમકાવીને જ કામ કરવાવું પડશે હા તો ખખરાવ નહીં તમારે તો હક છે અરે મારું તો ક્યાં હક છે તમે તો મારી વાત જ નથી સાંભળતા અને હું છે ને તમારી નોકર છું મને મારી લિમિટેશન્સ ખબર છે મિસ્ટર મહેતા તમે તમારા બંગલામાં રહેવા માટે મને જગ્યા આપી મારા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે અને મારા પતિને પણ તમે સમજવાની કોશિશ કરો છો અને આજની તારીખમાં આટલા સારા માણસો ક્યાં મળે છે મિસ્ટર મહેતા તમારા છે ને મારા ઉપર બહુ જ મોટો અહેસાન છે ભાવિકા ઠીક છે મિસ્ટર મહેતા હવે છે ને આપણને મોડું થઈ રહ્યું છે અચ્છા મિસ્ટર મહેતા આજે છે ને સ્ટાફને પેમેન્ટ કરવાનું છે 3 લાખ રૂપિયા બેંકમાંથી કાઢવાના છે અને કરજતવાડી જે આપણી જમીન છે ને એને સોદો પણ કરવાનો છે બધા કાગળો તૈયાર છે બસ એકવાર તમે જોઈ લો અને ફાઇનલ કરી દો અને એડવોકેટ ભટ્ટ છે ને એ પણ બપોરે આવી રહ્યા છે એમને છે ને મેં ઓફિસમાં બોલાવી લીધા છે બસ હમણાં છે ને બધા જ કામો ફાઇનલ થઈ જશે અરે ચલો ચલો રમણીકભાઈ છે ને એ આપણી રાહ જોતા છે આવીએ સર પ્લીઝ એ એડવોકેટ ભટ પણ એટલો આળસુ માણસ છે હેલો એડવોકેટ ભટ ભટ્ટ સાહેબ ભાવિકા તમને સવારથી 4 વાર ફોન કરી છે તમે માણસ ક્યારે મોકલવાના પાકો ક્યારે મોકલ્યો ને આવતો હશે ને હા રાહ જોઈએ છે અમે કેવું માણસ છે ફાઇન મંગાવી હતી સવારથી 4-4 વાર ફોન મિસ્ટર મહેતા આ ફાઇલ આવી ગઈ છે વેરી ગુડ મિસ્ટર ભટ્ટ છે ને બહુ લાપરવાહ છે અરે એકદમ ડોસો થઈ ગયેલો છે હું તમને કહું દિલીપભાઈ આપણે એક એનર્જેટિક અને એકદમ યંગ વકીલ અપોઇન્ટ કરવું જોઈએ રમણીકભાઈ એકદમ સાચું કહી રહ્યા છે હા તો મિસ્ટર સુભાષ તમે કેશ લાવ્યા છો ને હા હા પણ કઈ રીઝનેબલ ડીલ કરો ના દિલીપભાઈ
સુભાષ ભાઈ આ ડીલ રીઝનેબલ છે અને આમ પણ 5 લાખ રૂપિયા એકર ઇઝ નથિંગ અને આમ પણ આ વિષય પર આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છે અને અમારી પાસે 5.5 થી 6 લાખ રૂપિયા આપવા વાળા પણ લોકો છે પણ એમને બધાને છોડીને અમે તમારી સાથે ડીલ કરી રહ્યા છીએ કેમ કે તમે મિસ્ટર મહેતાના બહુ પુરાના મિત્ર છો એટલે આ ડીલ અમે તમારી સાથે ફાઇનલ કરી આ દિલીપ નામનો જે માણસ છે એ કમિટમેન્ટનો પાકો છે એકવાર જેને કમિટ કર્યું કે વ્યવહાર તમારી સાથે જ કરવાનો તો પછી એ માણસ વ્યવહાર તમારી સાથે જ કરશે કેમ આ વાત સાચી છે તો આ ડીલ ફાઇનલ છે ને એકદમ ફાઇનલ છે ઓકે ઓકે મિસ્ટર દિલીપ થેન્ક્સ થેન્ક્સ વેરી ગુડ ભાવિકા આજે સાંભળ્યું છે કે મેં 25 કરોડની ડીલિંગ થઈ છે હા મિસ્ટર મહેતાની પાસે લગભગ 500 એકર જમીન છે અને હમણાં સુધી તો લગભગ 80 એકર જમીન વેચાઈ ગઈ છે અચ્છા હા માય ગોડ એટલે કે મિસ્ટર મહેતા પાસે 10-12 કરોડની તો જમીન હોવી જ જોઈએ અરે શું વાત કરો છો તમે તારું અરે તમને ખબર નથી અરે આનાથી પણ વધારે પૈસો છે એમની પાસે અને ખબર છે 10-12 કરોડ તો ફિક્સ છે અને 1-2 કરોડની તો કેશ હશે ઓ માય ગોડ એટલો પૈસો હા અરે આ તો એ એકાઉન્ટ છે જે મને ખબર છે મારા નોલેજમાં તો મિસ્ટર મહેતાના તો બીજા 2 એકાઉન્ટ પણ છે જે ફક્ત મિસ્ટર મહેતાને જ ખબર છે અને એ જ એને ઓપરેટ કરે છે અચ્છા હા એનો મતલબ એમની પાસે ઘણા પૈસા છે હા એ તો છે પણ ભાવિકા એટલે આપણાને એમને બહુ મસ્કો લગાડવો પડશે મતલબ અરે જેની પાસે 30-40 કરોડની પ્રોપર્ટી હાથમાં હોય તો એમને તો મસ્કો લગાડવો જ પડશે એ વાત સમજમાં આવી ગઈ ને તને જેટલું થાય એટલી તે બીજાની જ મદદ કરી છે એનું ફળ જરૂર મળશે ઉપરવાળાની ઘરે 13 છે પણ અંદર નથી પેલું બધાનું જોવે છે એક દિવસ એવો આવશે તે દિવસે તું પોતે મને કહીશ જો રમણીક જો આજે હું બહુ ખુશ છું એવી દિવસ આવશે રમણીક હા
કેમ નહીં, જરૂર આવશે. હવે જો ભાવિકા જેવી સુશીલ સારી અને મહેનતુ છોકરીને અહીંયા મોકલી દીધી. કોને? ભગવાને. કેટલી ચિંતા કરે છે તારી, બધું કામ સંભાળે છે, ઘરની જવાબદારી સંભાળે, ઓફિસની જવાબદારી સંભાળે છે, તારા તબિયતની પણ ખ્યાલ રાખે છે. પેલી છે ને ગરજુ છે, પણ એ છે ને એહસાન જાણે છે, પણ એનો વર્થ જરૂર. ખોટો માણસ, નાલાયક, એક નંબરનો નાલાયક માણસ. મને તરુણની બહુ બધી ચિંતા છે, કામ જ નથી કરતો. અને ભાવિકા જેવી છોકરી પેલા નાલાયકને પત્ની તરીકે કેવી રીતે મળી મને ખબર નથી પડતી. પેલા તરુણને શું જોઈએ છે આખરે? અરે ચૂપ, આ શું કરી રહ્યા છો તમે? મારી સાથે મૂંઝવણી કરે છે. બેકરની વાત નહીં કર, ચૂપ રહે તું. આઈ શેટ શટ અપ. કરીશ, હજાર વખત કરીશ. તમે તો પોતે તો કશું કામ જ નથી કરતા. ભાવિકા, હું તારું ઘણું દબાવી નાખીશ. ઘણું બકબક કરે છે તું, તું પોતાને શું સમજે છે? હું તારા ટુકડા પર પડવા વાળો કૂતરો છું. અરે ધીરે બોલો તરુણ, ધીરે બોલો. મિસ્ટર મહેતા જાગતા હશે. અરે તો હું શું કરું? સાંભળ્યું, હું મારી બૈરીથી વાતો કરું છું. મને રોકવાનો કોઈનો અધિકાર નથી, સમજી? અરે હું કોઈનો બાપનો ગુલામ નથી તારી જેમ. અરે તમારું તો છે ને માથું ફરી ગયું છે, એકદમ ગાંડા બની ગયા છો તમે. હા હા, હું ગાંડો થઈ ગયો છું. યુ બ્લડી શટ અપ. મારી સાથે મૂંઝવણી કરે છે. શું થાય છે દિલીપ? આ તરુણ ભાવિકાને કેમ મારે છે? ખબર નથી, આ ગાંડો છે. હા, પાગલ છે માણસ. ના પોતે કામ કરે છે, ના પૈસા કમાવે છે. એની એની બૈરી કામ કરે છે, એને શરમ નથી આવતી, અને એના પર એને મારે છે. એવો નીચ માણસ મેં જિંદગીમાં કોઈ દિવસ જોયો. સમજતો સમજતો શું છે પોતાને? રમણીક, આ બંનેનો પર્સનલ મેટર છે. અરે પર્સનલ મેટર ભલે હોય, પણ એ તારા ઘરમાં રહે છે ને, શરમ નથી આવતી? પોતાના પૈરી પર હાથ ઉઠાવે છે. એવા નાલાક માણસને તો પુરુષને હવાલે કરવો જોઈએ. પુરુષ મારશે ને બે દંડુકા, તો પછી એને ખબર પડે. અરે કાલે આ બધું વધી ગયું, ભાવિકાને કઈ થઈ ગયું, ભાવિકા મરી ગઈ, તો આ બધું લફડું તારા ગળામાં આવી જશે. એને આપણે રોકવું પડે. કમસેકમ આ ઘરમાં તો એ નહીં થયું જોઈએ. તમે આવી ગયા રમણીક કાકા? અરે માફ કરજો, હું જરા એકાઉન્ટ જોતી હતી. એકાઉન્ટ જોતી હતી? મને ખબર હોત કે તમે આવ્યા છો તો હું તમારા માટે ચા લઈ આવી. મિસ્ટર મહેતા, તમે દવા લીધી? નહીં લીધી હોય મને ખબર છે. અરે
તમે દવા નથી લેતા અને પછી ડોક્ટર તો મારા જ કાન પકડશે ને. રમણી કાકા તમારા માટે ચા લાવો. નહીં બસ, અરે આખો દિવસ તું કામ જ કરતી હોય છે, ઘરમાં ઓફિસમાં બધે જ કામમાં હોય છે, આટલી એનર્જી ક્યાંથી લાવી છે તું? રમણી કાકા, બસ તમારા જેવા સારા માણસોને જોઈને તાકાત આવી જાય છે. હું વિચારું છું કે બુરાઈ તો છે જ, પણ અચ્છાઈ પણ છે ને આ યુગમાં. જો જીવવું હોય તો અચ્છાઈને જોઈને કેમ ના જીવાય. રમણીક કાકા, દુખી તો દરેક માણસ છે આ દુનિયામાં. હા, પણ એક વાત છે, દરેક માણસના દુઃખનું રીઝન જુદું જુદું હોય છે. પણ રમણીક કાકા, સુખ અને આનંદનો રસ્તો આપણને પોતાને શોધવા પડે. તું સારી છોકરી છે ભાવિકા, તારામાં જીવવાની પોઝિટિવ એનર્જી એટલી છે કે તને કોઈ દિવસ પસ્તાવું નહીં પડે. અને એવા ઇન્સાન પાસે સુખ પોતે દોડીને આવે છે. તને તને સુખને વધવાની જરૂરત નહીં પડે બેટા, પોતે સુખ તમારી પાસે આવશે. જોઈ રમણીક કાકા, તમે જે આશીર્વાદ આપ્યા ને એ તો કરોડો રૂપિયાથી પણ કિંમતી છે. હા બેટા, અને મારો પૂર્ણ વિશ્વાસ છે કે પૈસા, ગાડી, બંગલો આ બધા સુખના સાધનો નથી. જો નિસ્વાર્થ પ્રેમ કરવા વાળા તમને મળી જાય ને તો તમે છે ને બહુ વધારે નસીબ વાળા છો. પ્યાર અને સચ્ચાઈમાં તો એ તાકાત હોય છે જે જીવવાની હસરત વધાવી દે છે. અરે સોલાને સાચી વાત કરી છે, એમને સમજદાર કહે છે. ભગવાન તારી જિંદગીમાં આટલો પ્રેમ કરવા વાળો માણસ મોકલશે તો તને કોઈની જરૂરત નહીં પડે. ચાલ, મારે જવું જોઈએ હવે. અરે રમણી કાકા, હું ડ્રાઈવરને મોકલાવી આપું છું, એ તમને છોડી આવશે અને તમને ચૂપચાપ જવું પડશે. મિસ્ટર મહેતા, તમને એવું નથી લાગતું કે મિસ્ટર રમણીક માટે તમારે કાર ખરીદી લેવી જોઈએ? કેમ કે આટલી બધું આટલી કંપની માટે, તમારા માટે આટલું બધું કામ કરે છે તો આટલું તો આ ડિઝર્વ કરે છે. તો એમને રિક્ષાથી નહીં, કારથી જવું જોઈએ. કેમ, જવું જોઈએ ને? ચલો આવો મિસ્ટર રમણીક, હું તમને છોડી દઉં. પ્લીઝ. લાગ્યો નિશાના પર? હા લાગ્યો ને. રમણીક ભાઈ અને મહેતા સાહેબ તો એટલા બધા ડરી ગયા છે, એકદમ જબરદસ્ત ટેન્શનમાં આવી ગયા છે.
અરે એ રમણીક ની વાત છોડ, તેલ લેવા ગયો હે. એ રમણીક આપણાને શું આપવાનો છે? અરે પોતે તો એ બિચારો ભિખારી છે. અમને મતલબ છે મિસ્ટર મહેતાથી. મહેતા અને ઓલાનો પૈસો. તરુણ, તમને છે ને બિલકુલ પણ અક્કલ નથી. અરે શું વાત કરે છે, પતિ છું તારો. સાચી વાત છે, વધારે પડતા તેવર ના દેખાડ્યા કરો. અને જો દિમાગને ગીરવી રાખી દીધો હોય તો એટલું જ કરો જેટલું હું કહું છું, કેમ કે દિમાગ મારી પાસે છે. ના કે જો કે જેટલું હું કહી રહ્યો છું એટલું જ કામ કરો, કેમ કે તમારી જરા પણ લાપરવાહી આપણને બહુ મોટો નુકસાન પહોંચાડી શકે છે. ઠીક છે ભાવિકા, ઠીક છે તારી વાત. જરા મારી પાસે તો આવ. હમણાં નહીં તરુણ, પહેલા મારી વાત સાંભળ. મિસ્ટર મહેતાને સલાહ આપનાર એમનો ખાસ આદમી છે મિસ્ટર રમણીક. આમ તો મિસ્ટર મહેતા એ જ કરે છે જે રમણીક એમને કહે છે, પણ રમણીક છે ને એ આપણો કામ બગાડી શકે છે, એ ધ્યાનમાં રાખજો. કેમ કે મિસ્ટર મહેતા છે ને એ રમણીક પર પૂરો વિશ્વાસ રાખે છે. આપણે છે ને રમણીક જેવા આદમી સાથે ખાસ ધ્યાન રાખવું પડશે, અધરવાઇઝ રમણીક છે ને એ આપણો કામ બગાડી શકે છે. એટલે પહેલા છે ને રમણીકની આત્મા શાંત કરવી પડશે. બિચારો રમણીક છે ને એ મને ખૂબ જ પ્રેમ કરે છે. લાગે છે એને લાગે છે કે હું ખૂબ જ દુઃખી છું, મારો પતિ મને ખૂબ જ મારે છે. પણ જો એને કંઈક મહેતાને કહી દીધું ને તો બધું જ ગડબડ થઈ જશે. ભાવિકા, તું તો એકદમ ગ્રેટ છે મારી જાન. હા એ તો હું છું ને. જો તમારે ચોંચ બંધ નહીં રાખો ને તો આપણો કામ છે ને બગડી શકે છે. અને એટલું જ કરો જેટલું હું કહું છું. મિસ્ટર મહેતાને છે ને હવે આપણે છાસામાં લેવાનું છે, સમજી ગયા? અરે હું છે ને બહુ થાકી ગઈ છું, આ મારા પગ દાબી આપો ને. ઠીક છે બાપા, પણ ધ્યાનમાં રાખજો. હા હા હું એકદમ ધ્યાન રાખીશ. સમજણ પડી ગઈ ને? હા હા પડી ગઈ. સારું લાગે છે? બહુ સારું લાગે છે. આહા શું વાત છે, શાબાશ, શું વાત છે, વેરી ગુડ. આને કહેવાય સરસ મજાનો પતિ. ગુડ મોર્નિંગ મિસ્ટર મહેતા. ગુડ મોર્નિંગ. તમે દૂધ પી લીધું?
તમે તૈયાર છો ને આપણને જવાનું છે. શું વાત છે ભાવિકા, તમે નારાજ છો? અરે ના ના, હું તો બહુ જ ખુશ છું. એટલા માટે કે તમને ડોક્ટર પાસે જ લઈ જવાનું છે, કેમ કે આજે ડોક્ટર પાસે હું સાફ સાફ કહી દેવાની છું કે મિસ્ટર મહેતા છે ને એ મારી કોઈ જ વાત સાંભળતા નથી. અરે હું તો મિસ્ટર મહેતાની ઓફિસમાં કામ કરવા વાળી એક મામૂલી છોકરી છું. અરે પેઇંગ ગેસ્ટ તરીકે રહું છું. અરે મારું શું અધિકાર છે એમના પર? અધિકાર નથી? આ શું વાત કરે છે તું? નો, તમે એ જણાવો કે કાલે રાતે તમે દવા લીધી હતી? નથી લીધી ને? તમને ખાવામાં પરેજ કરવા માટે કીધું છે, પણ કાલે રાતે તમે બબ્બે રસગુલ્લા ખાઈ લીધા. ખાધા કે નહીં? તમે વોકિંગ માટે પણ ના ગયા? અરે હું જે કંઈ પણ કહું ને એ તમે કશું જ નથી કરતા, અને હું તો તમને જબરદસ્તી કરી નથી શકતી. એટલા માટે આજે હું ડોક્ટર સાહેબને ચોખ્ખું ચોખ્ખું કહી દેવાની છું કે મિસ્ટર મહેતા મારી જરાય વાત નથી માનતા. કેમ દિલીપ મહેતા, મોટા બિઝનેસમેન કેમ લાગે છે? એક છોકરી ખકડાવે છે તમને, મજા આવે? હા ભાવિકા, રસ્સી પડી ગઈ, પણ જોયું ને તે? પણ રમની, બસ 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 વાત નહીં કરતો. એક છોકરી આટલો ગુસ્સો તારા પર કાઢે છે, ખબર છે તને? એ એનો અધિકાર છે. એ આટલું ટાઈમ તારી માટે કાઢે છે, પોતે પરેશાન છે, પોતાના પતિથી, અરે પતિથી હેરાન છે, પણ તારી સેવા કરે છે, થોડી પણ મિસ્ટેક નથી કરતી. યાર દિલીપ, પૈસા આપીને આટલી સારી નર્સ પણ નથી મળતી, પણ આટલી પ્રેમ કરવા વાળી છોકરી ક્યાંથી મળે તને? જો પોતાનું કર્તવ્ય સમજે, જવાબદારી સમજે, આવી છોકરીનો ખ્યાલ રાખવાનો તારું કામ નથી? તું એના પ્રેમનો લાયક જ માણસ નથી. એ તરુણ ક્યાં જાય છે તું? કેમ, હું ક્યાં પણ જાઉં કાકા, તમને શું મતલબ? એ મારી બૈરી છે ને એમના ત્યાં કામ કરે છે, એમની નોકરાની છે, હું અહીંયા પેઇંગ ગેસ્ટ છું, એમનો નોકર નથી. અને જુઓ, કામ હોય તો જ વાત કરો, વગર કામની વાત નહીં કરતા મારી સાથે. કેવી વાત કરે છે તરુણ? પાગલ છે? મેને ખાલી પૂછ્યું છું, તું કેમ છે, ક્યાં જાય છે? સોરી રમડી કાકા, તમે તરુણની વાતોને ખોટું ના લગાડતા. તરુણ આમ તો બહુ ઓછું બોલે છે, પણ જ્યારે બોલે છે ને ત્યારે ખૂબ જ ખરાબ બોલે છે. આનું છે ને દિમાગ એકદમ સટકી ગયું છે. એકચ્યુઅલી એ હમણાં બહુ ડિસ્ટર્બ છે, એના માટે કોઈ જોબ નથી મળી રહ્યું. બટ આઈ એમ રિયલી વેરી સોરી. અને તમારી સાથે એને આવી રીતે વાત ના કરવી જોઈએ. સોરી અગેન. તને સોરી કહેવાની કાંઈ જરૂરત નથી ભાવિકા, પણ એકદમ આજીબ જ ટાઈપનો માણસ, નોર્મલી કોઈ સિનિયર માણસથી એવી વાત ન કરે. એનીવે, તારા પર્સનલ મામલામાં અમારે દખલ આપવાનો કોઈ હક જ નથી, પણ એનો એટીટ્યુડ મને સરસ નથી લાગ્યો. મિસ્ટર રામનિક, તમે મારી મજબૂરી સમજી શકો છો. મેં હંમેશ પોતાની પ્રોબ્લમને પોતે જ નિપટાવવાની કોશિશ કરી છે. એટલા માટે મારું જે ભાગ્ય છે ને એનાથી મને કોઈ શિકાયત નથી. જે કંઈ પણ છે ને એના માટે જ મને રસ્તો કાઢવો પડશે.
થેન્ક્સ મિસ્ટર મહેતા. તરુણ તો મારી વાત નથી માનતો, કેમ કે એનું દિમાગ સટકેલો છે. પણ તમે મારી વાત કેમ નથી સાંભળતા? જો તમારું સ્વાસ્થ્ય બગડી ગયો તો પ્રોબ્લેમ મને થશે. અરે ડોક્ટર તો મને જ જિમ્મેદાર ઠેરાવશે ને. તો મારાથી બરદાશ્ત નહીં થાય. હું વિચારી રહ્યો છું કે હું આ ઘર શિફ્ટ કરી દઉં. શું કહે છે તું ભાવિકા? સાચી વાત કરે છે. તું એની એકે વાત સાંભળતો નથી. આ તને સીધી વોર્નિંગ આપે છે. આમ તું એને કહીશ કે હવે દિલીપ જરા ઉંમરથી મોટો માણસ છે, એને એકવાર તું માફ કરજે. કેમ ભાવિકા? માફ કરીશ ને? ઠીક છે, એક મોકો આપી શકું છું માફ કરવા માટે. ચલો ઠીક છે, હવે આપણને નીકળવું છે. મોડું થઈ રહ્યું છે, ઓફિસે જવાનું છે. અરે હા, પણ એ પહેલા ડોક્ટર પાસે જવાનું છે, બરાબર? હું ડ્રાઈવરને કહી દઉં છું કે ગાડી નીકાળે, બરાબર? જલ્દી આવ, ઓકે? જોદરી, હવે તું ભાવિકાને નારાજ કરીશ ને? હા ભાઈ રમણી, હા ચાલ હવે. દિલીપભાઈ, કરજત જેવી જગ્યામાં હવે જમીનના ભાવ ઓછા થતા જાય છે. સોરી મિસ્ટર રમણી, જ્યાં સુધી મારો અનુભવ છે ને, જમીન અને ગોલ્ડના ભાવ કદી પણ ઓછા નથી થતા. આપણને છે ને સહી મોકાની રાહ જોવી જોઈએ. ભાવિકા સાચી કહે છે. આપણી પાસે 10 એકર જમીન છે. જો આપણને 1 કરોડ રૂપિયા નહીં મળે તો નહીં વેચવી જોઈએ. યસ, ભાવિકા ઇઝ રાઈટ. હેલો. હા, હું વાત કરું છું, તરત મળવા આવી જા. અરે હું આ સમયે બહુ જરૂરી મીટિંગમાં છું. તો હું ઓફિસ આવું? ના, હું અત્યારે અહીં ઓફિસમાં વાત નહીં કરી શકું. શું કામ છે? મને હમણાં જ 50,000 રૂપિયા જોઈએ છે, તરત. 50,000 રૂપિયા તરત? હા, 50,000 રૂપિયા કેશ. અરે આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? અરે ઓલા બુડ્ઢાથી માંગને, તારી સામે તો બેસેલો છે. સોરી, હું કોઈનાથી પણ રૂપિયા નથી માંગવાની. માંગ એનાથી પૈસા, એને કહે કે મને જરૂરત છે. નહીં, તમે ક્યાંથી પણ મેનેજ કરી લો બસ. અરે સાંભળ ભાવિકા, સાંભળ. ઓકે. કાઈ બીજું ચક્કર ચલાવવું પડશે મારે. મને લાગે છે મિસ્ટર મહેતા, જ્યાં સુધી આપણે આ 1 કરોડની પાર્ટી નથી આવતી, આપણને ઇંતજાર કરવો પડશે. નહીં તો પછી આપણે મિસ્ટર સુભાષને બોલાવી લેવું જોઈએ. ચાલશે. યાદ છે ને? તરુણને કેમ? ના, એવું કંઈ ખાસ નહીં, એ વાત જવા દો. હું મિસ્ટર સુભાષ સાથે ફોન કરીને વાત કરી લઉં. ઠીક છે. ઠીક છે. એક્સક્યુઝ મી. રમણી, કઈ પ્રોબ્લેમ છે? મને ખબર છે. પ્રોબ્લેમ છે તરુણ, એનો હસબન્ડ. મને તો મોઢા પરથી જ લાગે છે કે આ માણસ બદમાશ છે. ભાવિકા એકદમ સ્માર્ટ અને કામસુ છે. ખબર નથી આ એવી સારી છોકરી તરુણને કેમ સહન કરે છે. શું કારણ છે? તમની ભાવિકા મને સારી લાગે છે. લાગે જ ને. તું ભાવિકાની વાત સાંભળે છે, ટાઈમ પર જમે છે, ટાઈમ પર દવા ખાય છે, મોર્નિંગ વોક, ઇવનિંગ વોક ટાઈમસર કરે છે. સારું તને જ લાગે છે ને? ખરેખર તને જ ફ્રેશ લાગવાનું. અને આ તારી નાતની ને ગોતની
પારકી છતાંય તારી જે રીતે સેવા કરે છે, વાહ, તો તને સારું લાગવાનું જ ને. રમણીક, તમે તો મારા પોતાનું છે. ખબર છે મને. અરે પણ દિલીપ, મારો કઈ ભરોસો નથી. મને બે અટેક આવી ચૂકેલા છે. મારી સુગર ક્યારે છૂટક થઈ જાય તને ને મને કોઈને ખબર ન પડે. હું આજે છું, કાલે શું થાય ખબર નથી પડતી. ચાલ મારી સાથે ચાલ. તું મને ઉલટું સીધું બોલે છે. છોડી દો મને તરુણ. ચાલ મારી સાથે અંદર. શું કરી રહ્યા છો તમે? ચાલ. છોડી દો મને, કઈક તો શરમ કરો. એ તરુણ, એ વચ્ચે નહીં બોલા તું. તરુણ, તારા નજરમાં હું શું આવારા છું? હા, હું બદમાશ લાગું છું તને? તરુણ, તમે શું વાત કરી રહ્યા છો? આપણે સજ્જન લોકોના વચ્ચે રહીએ છીએ. અને હા, સજ્જન માણસ. હા, હું તને બદમાશ દેખાઉં છું? હે, એટલે કે હું તારા ભરોસા પર જીવું છું? હે, એટલે તું પૈસા કમાઈ જાય ને હું ફોકટ ખાઉં છું? હે, અરે આ શું વાતો કરી રહ્યા છો તમે? એ જો, તમે તમારું કામ કરો, પતિ પત્ની વચ્ચે બોલવાનું નહીં. એ તું ચાલ મારી સાથે. કેવી વાતો કરી રહ્યા છો? ચાલ. તરુણ, મારો હાથ છોડો. આંખો નહીં બતાવું? હા, છોડી દો મને. આ મારી ભૈરી છે. ચાલ, આજે તને બતાવું છું. ચાલ. અરે કામ ચોર કહે છે મને. મારો હાથ છોડો. કામ નથી કરતો. ચાલ અંદર. અરે દીદી, કેવી સારી છોકરી પર આવો અન્યાય થાય છે. આપણને જ કઈ કરવું પડે. ચાલ અંદર. કેવી વાતો કરી રહ્યા છો તમે? હાડકા તોડી નાખી. ચાલ અંદર મારી સાથે. શું કરી રહ્યા છો તમે? તું છોડો તરુણ. તરુણ, આ તમે શું કરી રહ્યા છો? અરે બહુ, અરે તમાશો બનાવીને મૂકી દીધો છે તમે. અરે તમાશો હું નહીં, તું કરી રહી છે. મને તો પૈસા જોઈ છે, પૈસા. નહીં તો હું તારો જાન લઈ લઈશ. મને આપવા માટે તારી પાસે પૈસા નથી. આ શું થાય છે દીદી? અરે પણ આટલા બધા પૈસા હું ક્યાંથી લાવું બોલો તમે? તો તું શું ફોકટ સેવા કરે છે ઓલા બુડ્ઢાની? આખો દિવસ એનું કામ કરે છે, 24 કલાક એની ડ્યુટી કરે છે તું. અરે તમે હોશમાં છો કે એકદમ ગાંડા થઈ ગયા છો? અરે એકદમ જનાવર થઈ ગયા છો તમે. હા, હું જનાવર થઈ ગયો છું. જનાવર થઈ ગયો છું. સંકી થઈ ગયો છું. મારી નાખીશ તને. બેચેન થઈને કાઈ ફાયદો નથી. આપણે કાઈ નથી કરી શકતા. આપણે તરુણને નથી રોકી શકતા. કયા અધિકારથી રોકશું? હમણાં એ કહીને ગયો કે અમારો મિયા બીબીનો ઝઘડો છે, તમે વચમાં નહીં પડો. ખબર નથી, ખબર નથી પડતી આ ભાવિકા આવા માણસ સાથે કેવી રીતે રહી શકશે. તો બિચારી ક્યાં જશે? સાચી વાત છે. આ બૈરાઓ, આ બૈરાઓ આવા બધા વિચાર કરીને મૂંગી થઈ જાય છે. પતિના અત્યાચાર સહન કરે છે. અમે જો પોલીસને હમણાં બોલાવશું તો ભાવિકા પોલીસને સામે કહી દેશે કે મારા પતિએ મને માર્યું જ નથી. તો આપણે આપણે ખોટા પડી જશું. કોઈ પણ કિંમતમાં, કોઈ પણ કિંમત પર આપણા પતિના, આપણા પતિના બાજુથી જ વાત કરશે. આ તો હવે બરદાસ્તની બહાર થઈ ગઈ. દીપ, આપણે બંને ધર્મ સંકટમાં પડી ગયેલા છે. તરુણથી નારાજ થઈને આપણે ભાવિકાને કાઢી નાખશું. ક્યાં જશે? ક્યાં? રમણીકભાઈ, હવે શું કરીએ? કાંઈ નથી, આપણે રાહ જોવાની, વાટ જોવાની બસ. જ્યાં સુધી ભાવિકા પોતે આપણને કહેતી નથી કે દિલીપભાઈ, રમણીકભાઈ, મારી મદદ કરો, ત્યાર સુધી આપણે કાંઈ કરી શકતા નથી. જનાવર છું. તરુણ, પ્લીઝ. અરે ચૂપ. છોડી દો. પ્લીઝ. મારીશ તને. ઘણો માર મારીશ. જોયું? આ બધું બધું મારા બરદાસ્તની બહાર છે.
નો માપ નહીં સુખ નો કેમ ગુણીએ આ સુખ કેમ ગુણીએ આ સુખ નહીં પૈસા આ સાધન નહીં પૈસા આ સાધન કેમ પ્રેમ બિના સુખ પ્રેમ બિના ગણો માપ નહીં સુખ નો કેમ ગુણીએ આ સુખ કેમ ગુણીએ આ સુખ સુંદર નદી કાંઠે કોઈ જોએ એક ઘર કોઈ જોએ એક ઘર રમ્ય સુંદર નદી કાંઠે કોઈ જોએ એક ઘર કોઈ જોએ એક ઘર એ સ્વપ્ન તૂટી ગયું સપને ટૂટી ગયું પણ હું એકલી રહ્યો હું એકલી રહ્યો
તમે માર્યો? મિસ્ટર મહેતા, તમે દવા લીધી? શું કામ માર્યો? હા, આ બધા સવાલો મારી પાસે કોઈ જવાબ નથી મિસ્ટર મહેતા. જિંદગીમાં ઘણા બધા સવાલો એવા હોય છે કે જેના જવાબો પૂછાતા નથી. આપણું આપણું નસીબ. કદાચ સંબંધોને એકબીજાને ઢોવાનું લખેલું હોય છે. આ બધું તો ભાગ્યની વાત છે મિસ્ટર મહેતા. જે ભાગ્યમાં લખાયેલું હોય છે ને એને ભુગતવું જ પડતું હોય છે. તમે સાચા છો કે ખોટા છો એ કોઈ જ પૂછતું નથી. અને ના કોઈને તમે સફાઈ આપી શકો છો કે હા હું સાચી છું, તમે સાચા છો. મિસ્ટર મહેતા, તમે જ મને કહો કે તમે કોઈનું શું બિગાડ્યું હતું કે નિર્મલાજી તમને એકલા મૂકીને જતી રહી? આઈ એમ સોરી મિસ્ટર મહેતા, મેં તમારી વાઇફની તમને યાદ દેવડાવી દીધી. પણ આ પહેલા મેં તમને ક્યારે આવી રીતે વાત નથી કરી, કેમ કે હું જાણું છું, હું સમજું છું એ દુઃખને. મિસ્ટર મહેતા, તમે ખૂબ જ પ્રેમ કરતા હતા ને નિર્મલાજીને? હા, પણ એમને કઈ કિંમત ના હતી. આજ વાત હોય છે મિસ્ટર મહેતા. તમે જેને ખૂબ જ પ્રેમ કરો છો ને એ તમારી કિંમત જ નથી સમજતા. બહુ ઓછા એવા લોકો હોય છે જેમને પ્રેમના બદલામાં પ્રેમ મળે છે. વધારે પડતો પ્યારના નામ ઉપર, રિશ્તાઓના નામ ઉપર કોમ્પ્રોમાઇઝિસ થતા હોય છે. તો પણ જીવવું તો પડે જ છે ને મિસ્ટર મહેતા, નહીતર સાથ છૂટી જાય છે, નહીં તો તમને છોડવું પડે છે. અરે દિલની વાત તો એવી હોય છે કે ઓછામાં ઓછા પૈસામાં પણ ગુજારો થઈ જાય છે. ના એને ઘરેણા જોઈએ છે, ના રૂપિયા જોઈએ છે, ના ઘર જોઈએ છે. એને તો જોઈએ છે ફક્ત પ્રેમ, મોહબ્બત. અને જો એ પણ ન હોય તો પછી એક સ્ત્રી કેવી રીતે જીવી શકે છે? મિસ્ટર મહેતા, શરીર ઉપર લાગેલો ઘાવ તો મટી જાય છે, પણ જે ચોટ દિલ ઉપર લાગે છે ને, મન ઉપર લાગે છે ને, એનો શું ઈલાજ છે? બસ જો એક વાર દિલ તૂટી જાય ને તો બધું જ ખલાસ થઈ જાય છે. મિસ્ટર મહેતા, હું એક પરણેલી સ્ત્રી છું, ન તો હું પાયકામાં પાછી જઈ શકું છું, ન તો હું મરી શકું છું. બસ પતિના અત્યાચાર બરદાસ્ત કરી શકું છું. બસ તમે મારા વિશે હવે વધારે ના વિચારો. તમે હવે સુઈ જાઓ. તમારી તબિયત આમ પણ સારી નથી, અને મારા કારણે તમે કેમ તકલીફ ભોગવી રહ્યા છો? સોરી મિસ્ટર મહેતા, સોરી ફોર ધીસ ડર્ટી શો. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. મારી જાન, ઓલા બુડ્ઢાનો શું હાલ છે? હા
શું હાલ છે બોલ ને બુડ્ડાનો. અરે ભાવિકા એક્ટિંગ બંધ કર અને બતાવ મને. અરે પોસ્ટર મારી માં. અરે મારી જાન શું કામ મારે છે મને. અરે દુષ્ટ નાલાયક જાનવર. અરે આપણે શું ડિસાઈડ કર્યું હતું? હા શું ડિસાઈડ કર્યું હતું? કે આપણને ફક્ત એક્ટિંગ કરવાની છે, નાટક કરવાનું છે. અરે તમે તો સાચે જ એમને મારવાનું કાવતરું ઘડી રહ્યા છો. અરે ખબર છે તમને, પકડીને આવી રીતે મને લાયા. તમે શું માણસ છો કે જાનવર છો તમે? અરે મારું હાથ જો હમણાં સુધી દુખે છે. અરે હું એક સ્ત્રી છું, તમે સમજતા કેમ નથી? તમને તો એક્ટિંગ પણ કરવા નથી આવતી, એકદમ ગાંડા જેવું કામ કરો છો. અરે મારી જાન ભાવિકા, આ ડોસાને છે ને આ બધું ખરું લાગવા જોઈએ. અરે પણ આપની ઓવર એક્ટિંગ જોઈને બુઢ્ઢો મરી ગયો તો. અચ્છા હા હા હા, એકદમ દયા આવે છે હા તને બુઢ્ઢા પર. તું તો બુઢ્ઢાની એવી સેવા કરવા લાગી જાય કે મને ભૂલી જ જાય છે. જો ભાવિકા સાંભળ, એક વાત સાંભળ પ્લીઝ. કોઈ પણ કિંમત પર મને પૈસા જોઈએ છે, અને પૈસા માટે જ અમે આ બધું કરી રહ્યા છે. હા બાબા મને બધી જ ખબર છે, પણ મન તો નથી માનતું, પણ તોય હું કરી રહી છું. પણ એક વાત ધ્યાનમાં રાખો, બુઢ્ઢાનો વિશ્વાસ જીતવા માટે મને આ તો બતાવવું પડશે ને કે હું ખૂબ જ દુઃખી છું, મારો પતિ મને બહુ મારે છે, અને હવે મિસ્ટર મહેતાના સિવા મારો કોઈ પણ સહારો નથી. હા ખરી વાત કરી, ખરી વાત કરી. આ બુડ્ઢાનો સારો બિઝનેસ અને એના બધા પૈસા તારા હાથમાં આવું જોયો, પછી મજા આવશે. અને મને વિશ્વાસ છે ભાવિકા, કેવી રીતે તું કામ કરે છે ને, આ બુડ્ઢો છે ને તારા માટે ઘણી પ્રોપર્ટી છોડી જવાનો છે. ભાવિકા હવે આપણાને આગળની પ્લાનિંગ કરવું પડશે, કાં એવું કરવા પડશે ભાવિકા કે આ બુડ્ઢો તારી મુઠ્ઠીમાં આવી જાય. બસ બસ એક વાર આ બુડ્ઢાને તારા પર વિશ્વાસ થઈ જાય, પછી બધા પૈસા પ્રોપર્ટી તારા નામ પર જ થવાની છે. નહીં તરુણ, પણ વાત કઈ કામ છે? બુડ્ઢાએ મારાથી લગ્ન કરવાની વાત કરી લીધી તો. વેરી ગુડ, આ તો એકદમ સારું થઈ જશે. સારું થઈ જશે? આ શું બોલી રહ્યા છો તમે? અરે એકદમ સાચી જ વાત કરું છું મારી જાન. ત્યાર તો પછી હું તને છૂટાછેડા આપી દઈશ. અરે પછી આ બુડ્ઢો દયા ખાઈને તારી સાથે લગ્ન કરી લેશે. તરુણ તમારું છે ને દિમાગ એકદમ ખરાબ થઈ ગયું છે. અરે તમને ખબર છે હું એમના દીકરીના જેવડી છું. અરે જુઓ ભાવિકા, આ ઉંમર ઉંમરની વાત છોડી દે તું. અરે પૈસાની વાત જો, પૈસા પૂરા 90 કરોડ રૂપિયા. પણ તરુણ આ ડિવોર્સ પછી, આ ડિવોર્સની વાત મને બિલકુલ સારી નથી લાગતી, અને આપણા તો લગ્ન થઈ ગયા છે ને.
અરે ભાવિકા, શું ગાંડાપણની વાત કરે છે તું? અરે અમે છે ને છૂટાછેડાના નાટકો કરીએ, નાટક, અને પછી તું એમનાથી લગ્ન કરી લેજે. અરે ભાવિકા, મારી જાન વિચાર કર, આ ડોસો કેટલા વર્ષ જીવતો રહેશે? હા અને પછી બધી પ્રોપર્ટીની ઓફિશિયલ માલકી તું થઈ જશે, તું એટલે કે આપણે બંને થઈ જશું. હવે બે ચાર વર્ષની તો વાત છે, આ ડોસો ક્યાં જીવાનો છે? હવે તો મરવાનો છે બે ચાર વર્ષ. અરે દુનિયાભરની બીમારી છે એને. પછી એ બધી પ્રોપર્ટી આપના બંનેના નામ પર થશે, પછી આપણે બંને જન રાજ કરશું. જો તરુ, જે પણ કરવું હોય ને એ સમજી વિચારીને કરજો, સમજબૂઝ કરીને ડિસિઝન લો. ક્યાંક દાવ ઉલટો પડી ગયો ને તો લેવાના દેવા પડી જશે. મને તો ખૂબ જ ડર લાગી રહ્યું છે અને આ કંઈક સાચું નથી થઈ રહ્યું. અરે બાપા બાપા, કાંઈ નહીં થશે, કેમ ડરે છે તું? કેમ એટલું વિચાર કરે છે? હા પણ તરુણ, મારી વાત તો સાંભળો. અરે ડાર્લિંગ, બીજો કોઈ ચારો પણ તો નથી ને? કોઈ રસ્તો પણ નથી બીજો? એક કામ કર, તું મારી બાહોમાં આવી જા. અરે આવી જા મારી જાન, આવી જા. અને હા, જો વાત સાંભળ, જે હું કહું તે જ કરજે. હા ગુડ લક. શાંત, ભેજુ શાંત રહો બેબી, ભેજુ શાંત. એક્સરસાઇઝ કરજે, પછી સોના બાથમાં અંદર અંદર જજે અને ત્યાં બેસજે સરખી રીતે. અહીંની ચિંતા નહીં કર, મને ખબર છે ત્યાં બેસીને તું ભાવિકાની તરુણની ચિંતા કરશે અને મારી પણ. નહીં નહીં, મને ખબર છે એ જરા દુઃખી છે, ઉદાસ છે, પણ તું ચિંતા નહીં કર, હું અહીંથી જવાનું નથી. તું અહીંયા આવે ત્યાર સુધી હું અહીંયા જ રહેવાનો છું. પેલી ઉદાસ નહીં રહેશે તો પછી શું કરશે? તરુણ કઈ કરતો નથી, ઉપરથી એને મારે છે. આવા છોકરાઓ જે બૈરીને માન નથી આપતા, પૈસો જોઈએ છે ને બસ. નોકરી કરવાવાળી બૈરી જોઈએ છે, મોજ મસ્તી માટે પૈસા જોઈએ છે, પણ પોતાની બૈરીને માન કોણ આપે? એમને તો રસ્તામાં પકડી પકડીને ચપ્પલથી મારવો જોઈએ. પૈસા જોઈએ, પૈસા જોઈએ, બૈરી પાસેથી બધું કરી લેવાનું, પણ એને માન નહીં આપવાનું. ઘરની ચિંતા નહીં કર, હું છું ને અહીંયા. અને સરખી રીતે સોનાબાદ લઈ જાય, ત્યાંથી જતો નહીં કઈ. હું લેવા આવીશ તને થોડી વાર પછી,
પછી આપણે સાથે ઘરે આવશું. મૂકું છું ફોન. આવે હવે ફોન મૂક. ફોન બાદમાં અંદર જજે. ત્યાંથી જતું નહીં કઈ. હું લેવા આવીશ ત્યારે પછી આપણે ઘરે આવશું. ખબર છે મને પણ એની ચિંતા છે. હું અહીંયા જ છું. મૂકું છું ફોન. આવે જય શ્રી કૃષ્ણ રમણીક કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. તારીખ બાબતનો વિચાર કરતો હતો. ઓહો રમણીક કાકા, તમે અને મિસ્ટર મહેતા છે ને, એ મારી ચિંતા કરવાનું છોડી દો. આમ પણ મારા લીધે છે ને બધાને બહુ તકલીફ થઈ રહી છે, એટલા માટે હું એ રહેવા નથી માંગતી. ભાવિકા. હા રમણીક કાકા. બેસ અહીંયા બેસ. ભરવાડ ભરવાડ કરતી હોય છે, સાંભળતો નથી મારો. મને કહે છે મારી ચિંતા નહીં કરો, મારી ચિંતા નહીં કરો. હું જોઉં છું બેટા, તરુણ તારી સાથે કેવી રીતે બિહેવ કરે છે એ જોઈને મને કેટલું ખોટું લાગે છે. દિલીપને પણ અમે કાંઈ કરી નથી શકતા. તરુણે કામ કરવું જોઈએ. અરે તારા પર હાથ ઉઠાવે છે, મારે છે તને. કેમ શું છે, તારો વાક શું છે મને કે. ભાવિકા મારી વાત ધ્યાનથી ધ્યાનથી સાંભળ. એની હિંમત કેવી રીતે થાય કે તારા પર હાથ ઉઠાવે. તોય દીરી પણ અહીંયા, હું અહીંયા છતાં પણ એનો શું મતલબ થાય. ભાવિકા તારામાં શું કમી છે કે તરુણ તને મારે છે, કાળ આપે છે મને કે. હું સાચું કહું તને ભાવિકા, તે જ એને માથા પર બેસાડી મૂક્યો છે. એને કામ કરવા દે, દુનિયાદારી જોવા દે, એને મહેનત કરીને ચાર પૈસા કમાવા દે. એને પછી એને સમજશે કે બૈરીની કિંમત શું છે. બેઠા બેઠા બધું ખાવા પીવા આરામ કરવા મળે છે ને, એટલે એને એને ચરબી ચડી છે, એટલે મારે છે તને. કાં છે, બોલાવ બોલાવ એને. હું હમણાં ખકડાવું. તરુણ ઘરે નથી. કેમ, સવારે તો મેં જોયું હતું એને. કેમ, કાં ગયા, કાં ગયો, ઓફિસર છે. હા પણ હવે નથી. એ તને કહીને તો ગયો હશે કે નહીં. ના એ મને બતાવીને ગયો કે કાં ગયો છે, અને ના એ બતાવીને ગયો કે આરે આવશે. વાહ, એ તો બસ પોતાના મનની જ કરે છે બધું. અને જો કઈ હું પૂછું તો બસ એ જ પાછો એનો હાથ ઉપડે છે મારા ઉપર. રમણીક કાકા, હું સાચું કહું તો સારું જ થયું એ જતો રહ્યો, અને જો એ પાછો નહીં આવે ને તો મારી તો બસ જાન જ છૂટી ગઈ. ભાવિકા કેવી વાત કરે છે. સાચું કહું છું રમણીક કાકા. અરે હું થાકી ગઈ છું એને સંભાળતા સંભાળતા. રમણીક કાકા, હું પણ એક ઇન્સાન છું. અરે બરદાસ્ત કરવાની મારી પણ કોઈક સીમા છે. પણ ભાવિકા. રમણીક કાકા પ્લીઝ, તમે જાણો છો રમણીક કાકા કે હું ખૂબ જ ગરીબ પરિવારની છોકરી છું. આજ સુધી હું કોઈના પણ અહેસાન તલે દબી નથી. મેં ખૂબ જ મહેનત કરી છે. અને મને જણાવો કે મેં તરુણ માટે શું નથી કર્યું. મેં સારામાં સારા કપડા એને આપ્યા, અને જે મારાથી માંગ્યું ને એ મેં એને આપ્યું છે. જોકે મારી જરૂરિયાતોનો વિચાર તરુણે રાખવો જોઈએ. પણ તરુણે ક્યારેય મારા વિશે વિચાર પણ નથી કર્યો. અરે એક નંબરનો આલસી છે તરુણ. મને તો એ કિંમત જ નથી આપતો. મને તો એ પોતાના પગની જૂતી સમજે છે. હવે તો બસ થઈ ગયું છે રમણીક કાકા. હું મારા આત્મસન્માનને હવે વધુ નહીં પડવા દઉં. જો તરુણ આવવા માંગે છે ને તો આવે, પણ શરાફતની સાથે આવે. નકર મને છે ને આવા નકારા માણસની કોઈ જરૂર નથી. આ તો હું છે ને મિસ્ટર મહેતા માટે ચૂપ બેઠી છું. આમ પણ એમની તબિયત બહુ જ ખરાબ રહે છે.
નહીં તો હું છે ને પોલીસમાં રિપોર્ટ કરીને એને હવાલાતમાં બંધ કરી દે. તમે પ્લીઝ તરુણને માફ કરી દો. અને હા, ને જો તરુણ જો અહીંયા આવે છે તો રમણીક કાકા તમે એને સમજાવી દેજો કે જો એને અહીંયા રહેવાનું હોય ને તો સારી રીતે રહે, ન તમાશો, ન ઝઘડો, ન ગાળી ગલોચ. ને માફ કરજો રમણીક કાકા, પણ આવા પતિ કરતા તો ન પતિ હોવું વધારે સારું છે. ભાવિકા, કેવી વાત કરે છે તું? ભાવિકા, હું સમજી શકું છું બેટા, તને કેટલી તકલીફ થાય છે હું સમજી શકું છું. મને મને તારા પર તરસ અને ભગવાન પર ગુસ્સો આવે છે. તારા જેવી સારી છોકરીને આ ભગવાને આવો દુષ્ટ અને જાનવર પતિ કેમ આપ્યો? રમણીક કાકા, તમને ખબર છે રમણીક કાકા, આ તો બધી ભાગ્યની વાત છે. જે ભાગ્યમાં લખાયેલું હોય છે ને એ તો કોઈ પણ ટાળી નથી શકતું. પણ તમે એ તો વિચાર કરો કે હું કેટલી બધી ભાગ્યશાળી છું કે મને મિસ્ટર મહેતા જેવા અને તમારા જેવા માણસો વચ્ચે રહેવાનું મોકો મળ્યો. જો તમારા જેવા લોકોનો સાથ રહેશે ને તો હું તરુણ જેવા માણસો સાથે પણ મુકાબલો કરી લઈશ. કેવી સારી અને સરસ છે. ભગવાન, એક જ માંગુ તારી પાસે, એને સુખ આપજે. આટલી રાત્રે ક્યાં ગઈ હશે? અરે અરે, તમે તું તો આવી રીતે અચકાય છે જેમ કે ભૂત જોઈ લીધું હોય. અરે, તમારું તો દિમાગ જ ઠેકાણા ઉપર નથી. આપણો છે ને બધો જ પ્લાન ચોપટ થઈ જશે. તમે આમ ઘરની બહાર શું કરી રહ્યા છો? અરે, કોઈએ જોઈ લીધું તો? અરે, જોવા દે બાબા, કાઈ બીજું નાટક કરી લેશું. અરે, તું જાણતી નથી કાઈ, તારાથી દૂર રહેવાનું ઘણું મુશ્કેલ છે મારી જાન. અરે, હું તો ઘણો હેરાન થઈ ગયો છું. અરે, હમણાંથી? હજુ તો બહુ વાર છે, હમણાં તો આપણો પ્લાન છે ને શરૂ થયો છે. અને તમારા પ્લાનને મુતાબિક આપણો ડિવોર્સ થઈ ચૂક્યો છે. પણ હમણાં મિસ્ટર મહેતાએ મારી સાથે લગ્ન ક્યાં કર્યા છે? અરે, મિસ્ટર મહેતાના મરવાનું તો આપણને ઇંતજાર કરવું પડશે ને. હા ભાવિકા, આ વાત તો તારી સાચી છે. અરે, પણ આપણે છુપાઈ છુપાઈને તો મળી શકીએ ને? અરે, પછી ભાવિકા, કરોડોની પ્રોપર્ટી માટે થોડું તો બરદાસ્ત કરવું પડશે ને. તરુણ, આપણે આ બધું સાચું કરી રહ્યા છે ને? કેમ, કોઈ શક? હા, આપણે જે વિચારી રહ્યા છે એ બધું જો નહીં થયું તો મિસ્ટર મહેતાએ જો મારી સાથે લગ્ન ના કર્યા તો, અને લગ્ન કર્યા પછી એ જલ્દીથી ન મર્યા તો, તો તો બધું જ પ્લાન ચોપટ થઈ જશે. હા ભાવિકા, આ બની શકે. પણ તો પણ આપણી પાસે બીજો રસ્તો પણ તો નથી ને? જો હવે આપણાને કોઈ ના કોઈ બહાનો કરીને આ બુડ્ઢાનો ખીચો હલકો કરવો પડશે. પણ તરુણ, આ આટલું બધું આસાન નથી જેટલું દેખાય છે. અને મિસ્ટર મહેતા બહુ સારા ઇન્સાન છે, અને આપણે એમની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. ભાવિકા, તું શું બોલી રહી છે? મને તો એવું લાગે છે તારા કદમ ડગમગાય છે. અરે, હું તો ઘરની બહાર નીકળી ચૂક્યો છું,
જો હવે તે મારી સાથે દગો કર્યો તો સમજો હું તો મરી જ ગયો. અરે આ વાત નથી તરુણ. તરુણ, હું તમારાથી પ્રેમ કરું છું. મેં તમારી સાથે લગ્ન કર્યા છે. અને આ આપણો ડિવોર્સ તો આ ઝૂઠમૂઠનું છે ને. હું તમને ખોવા નથી માંગતી. અચ્છા ઠીક છે, મિસ્ટર મહેતા છે ને મારો ઇંતજાર કરતા હશે. અને તમે રાત્રે છે ને થોડી વાર પછી આવી જજો હો. અને છે ને પાછળના દરવાજાથી આવજો હો. અને આવતા પહેલા છે ને મને મિસ કોલ મારી દેજો. ઓકે 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 બાય. ભાવિકાની વાતમાં તો દમ છે. આ ખેલ ઘણો રિસ્કી છે. અમે જેવું વિચાર કરે છે તેવું બની પણ શકે અને નહીં પણ બને પાછું. પણ બીજો કોઈ રસ્તો પણ તો નથી ને. અરે અમને તો પૈસા જોઈએ છે, પૈસા, ફક્ત પૈસા. સારું ચાલી રહ્યું.
પણ તરુ એને છેને સુખ હજમ ન થયું. આને કહેવાય છે તકદીર, કિસ્મત. અરે બધા સુખોને લાત મારીને જતો રહ્યો. અરે સારી એવી જિંદગી જઈ રહી હતી ના, પણ એ બધું સુખ એ જિંદગી એનાથી બરદાશ્ત નથી. હવે તો જે મારા ભાગ્યમાં હશે ને એ થઈને જ રહેશે. અરે મિસ્ટર મહેતા ક્યાં છે? તારી ચિંતામાં એનું બીપી શું થઈ ગયું? આરામ કરે છે બેડરૂમમાં. અરે પણ એમને કઈ ખાધું કે નહીં? ખબર નથી તને, હું તને ના નથી પાડી શકતો. અજીબ આદમી છે, મારી જાન મુસીબત ના ફસાવીને પોતે જતો રહ્યો. ખબર નહી તરુ કેમ આટલા બધા પૈસા ની પાછળ પડ્યો. તરુણને અહીંથી જતા એક મહિનો થવા આવ્યો. ખબર નથી ક્યાં ખસી ગયો, પણ આપણે તો પોલીસમાં પૂછવું તો પડે કે નહીં? હું તરુણને બહુ સારી રીતે ઓળખું છું. એ પોતાની જાણને છે ને કોઈ તકલીફ નહીં થવા દે. અને રમણી કાકા, આ કઈક પહેલી વાર નથી થઈ રહ્યું. આ તો એની ટેવ છે. આ પહેલા પણ એ 3-4 વખત ઘર છોડી ચૂક્યો છે. 2-4 દિવસ બસ આમ તેમ રહેશે અને પાછો આવી જશે. અરે પણ એક મહિનો થઈ ગયો, એનો કઈ ફોન આવ્યો તો ને? હા ફોન તો આવ્યો તો, પણ મેં રિસીવ જ નતો કર્યો. કેમ રિસીવ ન કરી દીધું એના? અને જો પાછો આવશે ને તો આખી મુસીબત માથા ઉપર લઈને આવશે. એક મહિના સુધી બધાનું દિમાગ તો શાંત છે ને? રમણીક કાકા, હું તો કહું છું એને શોધવાની બેકાર કોશિશ ના કરો. અભિકા, તું શાંતિ રાખ.
શાંત દિમાગથી વિચારીને જ કહું છું મિસ્ટર મહેતા. આપણે કશું જ નહીં કરવું જોઈએ. આપણે આપણો સમય બરબાદ નથી કરી શકતા, કેમ કે તરુણનો જવાબ આવી શકે છે. જવાબ મળી ગયો? હા. તરુણ મતલબ? કેમ કે તરુણે મને ડિવોર્સ પેપર મોકલી દીધા છે. શું વાત કરે છે તું? ડિવોર્સ પેપર? કોઈ ફાયદો નહીં થાય. હું જાણું છું તરુણનો સ્વભાવ. તરુણની કોઈ ગલતી નથી મિસ્ટર મહેતા. અરે, બધી જ ગલતી મારી છે. આ મારી જ ભૂલ છે કે મેં તરુણ જોડે પ્રેમ કર્યો અને એનો વિશ્વાસ કર્યો અને એને તો મારી લાઈફ જ બરબાદ કરી નાખી. એનું મતલબ છે કાઈ તો ગડબડ છે. અરે, આ તો સારું થયું કે મિસ્ટર મહેતાએ મને નોકરી આપી, રહેવા માટે ઘર આપ્યું. નહીતર મારું શું થાય? હું જાણું છું કે તરુણ બેવકૂફી કરી રહ્યો છે, પણ તોય હું એનાથી ડિવોર્સ થાઉં છું, કેમ કે હું આ બધી જ વાતો થી ઉભી ચૂકી છું. ક્યાં સુધી આ બેકાર પતિને હું સંભાળીને રાખીશ? અરે, તરુણના કામ કરતો હતો ન સારી રીતે રહેતો હતો. અરે, જ્યારે એને મારી પરવા નથી, મારી ચિંતા નથી, તો હું એની ચિંતા શું કામ કરું? એની પાછળ હું પોતાની લાઈફ બરબાદ કરી નથી શકતી. હું ડિવોર્સ પેપર પર સાઈન કરીને મોકલી દઈશ. હું મારી જાન એનાથી છોડાવવા માંગુ છું. ક્યાર સુધી ભાવિકા આવા નાલાયક પતિને બરદાસ્ત કરશે? સારું છે, ચાલ. આવી ગયા તમે? કોઈએ જોયા તો નહીં ને તમે? હવે કોણ જોશે? મિસ્ટર મહેતા તો દવા લઈને એવા સુઈ ગયા છે જેમ કે હંમેશા માટે સુઈ ગયા હોય. તમે તો મને ફસાવી દીધા છે તરુણ. અને આ જે ડિવોર્સ નાટક છે ને, એ ખૂબ જ ડેન્જર છે. અરે, પણ ઘણું જરૂરી છે. એટલે કે કાલે મિસ્ટર મહેતા તારાથી લગ્ન કરી દેશે. જો અમારો ડિવોર્સ થયો તો જ આ બની શકે. જો એ પતિના હોવા છતાં બીજા લગ્ન તો નહીં થઈ શકે ને? તો તમે આ વિચારી લીધું છે કે મિસ્ટર મહેતા મારી સાથે લગ્ન કરશે?
હવે થવું જોઈ. અરે ગાંડી, તારાથી લગ્ન થઈ તો આ પ્રોપર્ટી તારા નામ પર કેવી રીતે થશે? તનુ, હું તમને કહી દઉં છું કે આ બધું ખૂબ જ ખરાબ છે. અરે ભાવિકા, ખરી વાત છે તારી, પણ આ 80 કરોડ ની વાત છે. તરુણ, અરે આવી વાત જ કરશે મારી જાન કે પ્યાર યાર કરશે? હે, તમને તો પ્રેમ કરવાની સુજી રહી છે, અને મારા માથા પર તો છે ને તલવાર લટકી રહી છે. જો તમે જે ડિવોર્સ પેપર મોકલાયા ને, એના પર મેં સાઈન કરી દીધા છે. મારી જાન, કાગળ પર સહી કરવાથી આ સંબંધો થોડો ખરાબ થઈ છે? અરે આપણા બંનેનું હૃદય થયું તો એ છે ને. મને ખૂબ જ ટેન્શન થઈ રહી છે તરુણ. અરે સજ્જન માણસને આપણે ધોકા દઈ રહ્યા છે, વિશ્વાસઘાત કરી રહ્યા છે. જુઓ ભાવિકા, જેટલું તું વિચાર કરશે ને એટલી જ તકલીફ થશે. શાંત થઈ જા, શાંત થા, બધું ભૂલી જા. આવો મારી પાસે આવો. શાબાશ દુર્ગા. બોલો. નહી, તમારા હિસાબથી કામ નહીં કરવાનું. તમે તમારો ઢોલક નહીં વગાડો. ભાવી કાય તમને સમજાવું છે ને, એવી રીતે કરો. પગાર ટાઈમસર મળે છે, ટાઈમસર કામ કરો. બોલ કયો છે? હા ભાવી કાને જ કહું છું, એ કરો જે ભાવી કાય તમને કરવા કીધું છે તે. સમજા? જય શ્રી કૃષ્ણ. મુકાવ કામ કરો. હા માણસો એવા ભરેલા છે ઓફિસમાં બગડા અખરના, મને એમને મારવા વાળું, ટોકવા વાળું કોઈ નહીં. હવે છે ને હું કોઈની ગુલામ નહીં બનું. હા
ઘરમાં જ છે પણ આજે કેમ આવતી નથી? આવવી જોઈએ. અરે યાર કેટલી રાહ જોવાની તારી, આવી જા ને. હા શું છે તારું વિચાર, શું છે? તારે જ બોલવું પડશે, મોડું ખોલવું પડશે તને. અરે પણ હું કેવી રીતે, હું કેવી રીતે, હું કહું એવી રીતે તને, તને જ ખોલવું પડશે મોડું, હું નહીં બોલવાનો. લે 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 આવી ગઈ લે. હા હા જો કેવી ખુશી, ખુશી ને ખુશી, બસ એકદમ ફ્રેશ ને ખુશી ભરાઈ ગયેલી છે ને. આજે કેવું લાગે તને? આ ઘરમાં એકદમ ખુશી, ખુશી ને ખુશી ભરાઈ ગયેલી છે. હા સાચી વાત છે રમણીક કાકા, જે આપણા ભાગ્યમાં છે એના પર વધારે વિચારવા જેવું શું છે? પછી જે આપણા પાસે છે એના વિશે જ આપણે વિચારવું જોઈએ. એકદમ કરેક્ટ, કરેક્ટ જ વિચાર છે તારા. મેં પણ આવો જ વિચાર કરેલો. નહીં શું છે કે આજે આટલા બધા દિવસ પછી, મતલબ વાત એવી છે ને કે મારો દોસ્તાર દિલીપ એકલમ એકલો પડી ગયેલો છે. એનો કોઈ પોતાનું નથી ને નાતીનું પણ નથી. આ ઉંમરમાં લગ્ન કરવાનું કે પછી સાથીદારને લઈ આવવાનું એવા વિચાર પણ ખોટા, એકદમ ખોટા. પણ સાચી વાત એ છે ભાવિકા કે માણસને આ ઉંમરમાં જ કોઈ કમ્પેનિયનની, સહારાની જરૂર પડે છે. મારો દિલીપ એકદમ એકલો પડી ગયો. અને એના મનમાં એવો વિચાર છે કે તું દિલીપની કાયદેસર, કાયદેસર કંપેનિયન બને. તને કોઈ હરકત? જબરદસ્તી નથી તારા પર. આ રિલેશન એકદમ કાયદેસર જ થશે. એટલે હું કઈ સમજી નહીં. દિલીપનો આ બધો મોટો જે બિઝનેસ છે તું પોતે સંભાળી જ રહી છે. પ્રોપર્ટી પર પણ તારો હક થશે. અને તારા જેવી એક સાથીદાર દિલીપનો ખ્યાલ રાખે એની એને બહુ જરૂરત છે. જો ભાવિક, હું દિલીપનો એકદમ સારો સારો દોસ્તાર છું. અમારા બંનેમાં એક એક ભાઈનો રિલેશન છે. પણ શું કરીએ, હું તો બીમાર છું. ક્યારે પણ કઈ પણ થઈ જાય. ભવિકા દિલીપને એક સહારાની જરૂર છે. રમણીક કાકા તમે સાચું જ કહી રહ્યા છો, મને પણ સહારાની જરૂર છે. પણ ભાવિકા જો તું દુનિયાનો અને સમાજનો વિચાર કરતો હોઈશ તો એનો બિલકુલ વિચાર નહીં કરે. અને જે તું એક સારું કામ કરવા માંગે છે આની પાસે શું નથી? આજે બધું જ છે, પૈસા છે, પ્રોપર્ટી છે, બંગલા છે. જે કમી છે તે એક જ વાતની, કે એની સાથે એની, એને સાચવવા વાળો, એની સાથે રહેવા વાળો કોઈ નથી. સરખી રીતે વિચાર કરીને પછી જવાબ આપજો. જો ભાવિકા, તારા પર કોઈ જોર જબરદસ્તી નથી. તને પોતાને જે લાગે તું
તું કહેજે, ભલે તું ના પાડી તોય તને અહીંયા જ રહેવાનું છે, અહીંયા જ નોકરી કરવાની છે, અને અમારું રિલેશન સરખી રીતે એ જ રહેશે. પણ તું શરમાતી નહીં, વિચાર કરી નહીં પછી હા કા તો ના પાડી. જો અહીંયા તો ખાલી રિશ્તાની વાત થાય છે, દિલીપની જિંદગીમાં કોઈ તો એવો માણસ જોઈએ કે જે દિલીપનો કારોબાર જોઈએ, દિલીપને પોતાને સાચવી શકે. સોચ વિચાર કરીને જ જવાબ આપશે. રમણીક કાકા, બોલો બેટા. મારી હા છે. એને તો હા પાડી દીધી. સારી થઈ ગઈ એકદમ. પ્યારા પ્યારા પલોમાં પરમાનોની આ ધરતી પર કેટલી એ ઉમ્મીદો લઈને અમે તમે તમે અમે આપણે પ્યારે થી એક ઘર બનાવ્યું. બોલો દિલબર કેવું છે એ ઘર? પ્યાર થી પ્યારા પ્યારા પડોમાં પરમાનોની આ ધરતી પર કેટલી એ ઉમ્મીદો લઈને અમે તમે તમે અમે આપણે પ્યાર થી એક ઘર બનાવ્યું. દિલબર કેવું છે ઘર? પ્યાર થી પ્યારા પ્યારા પડોમાં પરમાનોની આ ધરતી પર કેટલી એ ઉમ્મીદો લઈને આપણે આવીને સ્વર્ગ બનાવ્યો. મધુર સુરોથી થઈ રે સુરીલી કોયલનો નગમો ગુંજ્યો, મારી શ્વાસ મહેકે હંમેશા. બોલો દિલબર કેવું છે અઘર? પ્યારથી પ્યારા પ્યારા પડોમાં પરમાનોની આ ધરતી પર કેટલી પ્યાર પ્યારા પ્યારા પરોમાં પરમાનોની આ
કેવું છે ઘર થી પ્યારા પ્યારા પરમા પરમાનો ની આ ધરતી પર કેટલી મારું મન જાણતું હતું આ ડોસો છે ને લગ્ન માટે તૈયાર થઈ જશે. કેમ તમને એવું શું કામ લાગતું હતું તરુણ? જો ભાવિકા, અગર કોઈ નર્સ એને રાખી હોત અને એ પણ 24 કલાક સેવા કરે ને તો પણ આપનું પોતાપણું નહીં લાગે, પોતાનું નહીં લાગે. જો ભાવિકા, દર માણસને સહારાની જરૂર હોય છે. પણ તરુણ તમે સમજો છો, હવે મને લગ્ન કરવા પડશે. અરે મારી જાન, મિસ્ટર મહેતા ક્યાં 50 વર્ષ જીવાના છે? અરે એક કે બે વર્ષની તો વાતો છે હમણાં. અરે પણ ભાવિકા, આપનાને 80 કરોડ રૂપિયા મળશે, રૂપિયા. અરે આપની લાઈફ તો એકદમ સેટલ થઈ જશે, મજા આવી જશે. અરે ભાવિકા ડાર્લિંગ, આપની તો જિંદગી બની જશે. નહીં નહીં પ્લીઝ તરુણ, અરે મને ખૂબ જ ખોટું લાગી રહ્યું છે. કોઈ શરીફ માણસના મોતના વિશે આપણે કેવી રીતે વિચાર કરી શકીએ? આ બહુ જ ખોટું છે. ભાવિકા પ્લીઝ, એટલી ઇમોશનલ શું કામ બને છે તું? તને શું લાગે છે, હું ખરાબ માણસ છું? બસ ભાવિકા, અમારી પાસે તો આ એક જ છેલ્લો રસ્તો છે. અમારી સુખભરી જિંદગીનો આ જ રસ્તો છે, સુખી થવાનો આ જ માર્ગ છે. એ જો તું મિસ્ટર મહેતાથી લગ્ન કરશે ને તો શું મને સારું લાગશે? અરે યાર, હું તારો પતિ છું. જુઓ ભાવિકા, પણ અમારી સામે બીજો રસ્તો પણ તો નથી ને? અને પછી મને તું કે તું એની સેવા પણ તો કરે છે ને? કરે છે કે નહીં? અને જો મિસ્ટર મહેતાને તારા સિવાય કોઈ પણ છે પણ નથી ને? અરે એટલી મોટી મિલકત, એટલી મોટી પ્રોપર્ટીને શું કરશે? જો તારા જેવી એટલી સારી છોકરીને પૈસા મળશે તો એમાં શું ખોટું છે? તારું ભલું જ થશે ને? એટલે વધારે દિમાગથી વિચાર કરવાનું બંધ કર. જે અમે કરે છે એ બધું સારું જ કરી રહ્યા છે. પ્લીઝ તું હિંમત રાખ, પ્લીઝ. ભાવિકા ક્યાં છે? ભાવિકા ભાવિકા
અરે તું કેટલી સુંદર લાગે છે પણ તારા મોઢા પર સ્માઈલ કેમ નથી? હું પણ કેટલો ગાંડો છું. અરે છોકરી લગ્ન કરવા જાય તો ટેન્શન તો થાય જ ને. કાંઈ વાંધો નથી. જો દિલીપ, મેં મંદિરમાં પૂજારીને કહી રાખેલું છે ત્યાં જઈને તમારે લગ્ન કરવાનું, પછી રજીસ્ટ્રારની કચેરીમાં જઈને ત્યાં તમારું લગ્ન રજીસ્ટર કરવાનું. હા ચાલો. ભાવિકા, આ લગન નહીં થાય. પણ શું કામ નહીં થાય? અરે પ્લીઝ, તમે ગેરસમજ ના થાઓ. અરે મારી આંખો તો આમ જ નમ થઈ ગઈ, અને હું કોઈ નારાજ નથી, અને મારી સાથે કોઈ પડજબરી પણ નથી થઈ રહી. મને બધું ખબર છે. તું પોતાના મનને સમજાવી રાખેલું છે કે તું ખરેખર લગ્ન કરવા જવાની છે. તું બહુ સારી છોકરી છે બેટા. તું પોતાના સુખનો નહીં પણ દુનિયાના સુખનો વિચાર કરે છે. બહુ મોટા મનની માલિક છે તું. તે હંમેશા દિલીપની બાબતમાં, તરુણની બાબતમાં જ વિચાર કર્યો છે, પણ પોતાની બાબતમાં એકે દિવસ વિચાર નહોતો કર્યો. ના ના, એવી તો કોઈ વાત નથી રમણી કાકા. એ જ વાત છે, એ જ સાચી વાત છે ભાવિકા. મને બધું ખબર છે. તારી ને તરુણ ની બધી વાતો મેં સાંભળેલી છે. શું? હા, તમારો પ્લાન પણ અમને ખબર છે રમણી કાકા. તું કા તો તરુણ ખરેખર ખોટા અને નાલાયક માણસો નથી. મજબૂરીને લીધે તમે આવી રીતે બિહેવ કર્યું. તું અને તરુણ બંને સારા માણસો છો, અને તું તો તરુણનું દુઃખ પણ સમજે છે. તું ધોકો આપવાથી કાં તો વિશ્વાસઘાત કરવાથી બહુ ડરે છે, એ એક જ વાત સાચી છે. અને તરુણ પણ એવો જ છે. સારી વાત છે, એકદમ સારી વાત છે. પણ તું એક વાત ભૂલી ગઈ. અમારો દિલીપ છે ને, તારા પર નહીં, તારી કાબિલિયત પર વધારે પ્રેમ કરે છે. દિલીપ એ પણ જાણે છે કે તું દિલીપની મોતની બાબતમાં નથી વિચાર કરતી, અને ના એને ધોકો આપવાનો વિચાર કરતી. હા, તમે બંને નાટક કર્યો પણ પૈસાને માટે. તમારી મજબૂરી હતી. મને ને દિલીપને બંનેને એક વસ્તુ ખબર છે કે તારામાં અને તરુણમાં જે ઝઘડા થતા, જે તરુણ તને મારતો, તું રડતી હતી, આ બધું એક નાટક હતો જે ખોટું હતું. ડિવોર્સ પેપર, એનું કુરિયર, એ પણ ખોટું હતું. સોરી મિસ્ટર મહેતા, પણ મારો વિશ્વાસ કરો, અમે કોઈ દિવસ આવું ના વિચાર્યું કે તમારું ખોટું થાય, કે તમારી જાનને કોઈ ખતરો હોય. હા, અમારા બંને વચ્ચે પૈસાનો લાલચ હતો. પણ ભાવિકા, તરુણ તારો છે, તારો જ રહેશે. તરુણ આવી જા. તરુણ,
ભાવિકા તારા લગન તરુણ સાથે થશે, મારી સાથે નહીં. એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ ને તું? હા ભાવિકા, પ્યાર અને રિશ્તા એ ઘણા ઘણા પ્રકારના હોય છે. એનું એક ઉદાહરણ તારી સામે ઊભું છે, અમારો દોસ્તાર દિલીપભાઈ. આ તને પ્રેસી અને પ્રેમિકા તરીકે પ્રેમ નહોતો કરતો. એના મનમાં જે પ્રેમ છે એ ફક્ત જે એક બાપ ને એક દીકરીને માટે હોય છે એવી રીતે છે. અમે તો તારી પરીક્ષા લેતા હતા. જે તે કહ્યું એ કરી બતાવ્યું. પાસ થઈ ગઈ, પાસ થઈ ગઈ એકદમ. ભાવિકા, પ્યાર અને રિશ્તાના બહુ અને બધા અને ઘણા રૂપ હોય છે. એનું એક ઉદાહરણ અમારો દોસ્ત આ તારી સામે ઉભો છે. દિલીપને અડધી પ્રોપર્ટી અનાથ આશ્રમને નામે કરી દીધી અને અડધી પ્રોપર્ટી એની ધર્મકન્યા એટલે ભાવિકાના નામ પર. હા રમણીક કાકા. હા બેટા, કેમ? મિસ્ટર મહેતા નહીં, ડેડી કે. શું? ડેડી, આઈ લવ યુ ડેડી, આઈ એમ સોરી ડેડી.